જામ સાહેબ શ્રી સત્રસેલ્ય સિંહજીએ પોસ્ટલ બેલેટના માધ્યમથી ઘર આંગણે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને દરેક નાગરિકોને અચૂક મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થવા જામ સાહેબ દ્વારા અનુરોધ કરાયો હતો આપણા દેશને લોકશાહી મળતા સૌને મતદાન કરવાનો હક મળ્યો છે ત્યારે દરેક નાગરિકો પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે તે જરૂરી છે આંખ બંધ કરી સગા સંબંધી કે નાતજાત જોઈને નહીં પરંતુ દેશની અને પ્રજાની સેવા કરવા લાયક હોય તેવા ઉમેદવારને અચૂક પોતાનો મત આપવો જોઈએ આ શબ્દો છે જામનગરના જામ સાહેબ શ્રી શત્રુ સિંહજીના કે જેઓએ આજ રોજ તપાલ મતપત્ર મારફત પોતાના નિવાસ સ્થાનેથી વિધાનસભા બે હજાર બાવીસ ચૂંટણી માટે પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો અત્ર ઉલ્લેખનીય છે કે વિધાનસભા બે હજાર બાવીસ ની ચૂંટણીમાં એક પણ મતદાન ન છૂટે અને સો ટકા મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એંસી વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાર નાગરિકો દિવ્યાંગો તથા કોવિડગ્રસ્ત લોકો માટે આ ચૂંટણીમાં ઘર આંગણે જ તપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા ઊભી કરાઈ છે ત્યારે આજ રોજ જામ સાહેબ શ્રી શત્રુશૈલ્ય સિંહજીએ પણ ચૂંટણી અધિકારી ઇથ્યોતેર તથા પ્રાંત અધિકારી શ્રી ડી ડી શાહ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ આ સુવિધા મારફતે પોતાના નિવાસ જ પોતાનું અમૂલ્ય મત આપ્યો હતો આ સુવિધા હેઠળ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી વડપણ હેઠળ સમગ્ર જામનગર જિલ્લામાંથી ચૂંટણી તંત્ર દ્વારા ચારસો બેતાલીસ નિર્દિષ્ટ મતદારોની ઓળખ કરવામાં આવી હતી જે મતદારોને આગામી એક અઠવાડિયા દરમિયાન પોસ્ટલ બેલેટ દ્વારા ઘર આંગણે જ મતદાન સુવિધા પૂરી પાડવામાં આવનાર છે આપણા દેશને લોકશાહી મળતા આપણા સૌને મતદાન કરવાનો હક મળ્યો છે તેનું મારી વિનંતી છે કે સૌ લોકો આનો સદઉપયોગ કરે તમારે મતદાન તો જરૂર દેવું પણ એટલું જ નહીં નહીં તમારે સગા સંબંધી એ જોઈને નહીં પણ મતદાન દેશની સેવા અને પ્રજાની સેવા કરવા લાયક છે કે નહીં એ જોઈને મતદાન કરજો એવી મારી વિનંતી છે હર્ષલ ખંડેડિયા આર ફોર યુ ન્યૂઝ જામનગર